રાજ્યના ગૃહમંત્રી અમદાવાદથી રાજકોટની ટ્રેન સફર બાદ હવે વડોદરાથી સુરત સુધીની ટ્રેનની મુસાફરી કરી હતી. આ સાથે જ મુસાફરો સાથે વાર્તાલાપ કરીને ટ્રેનમાં કોઈ મુશ્કેલી પડે છે કે નહીં તેની માહિતી મળી હતી. આ સાથે જ મુસાફરોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સેલ્ફી પણ લીધી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેર પરિવહન કરતી ટ્રેનમાં જોવા મળ્યા હતા. વડનગર વલસાડ ટ્રેનમાં વડોદરાથી સુરત સુધીની મુસાફરી હર્ષ સંઘવીએ ટ્રેન મારફતે કરી હતી. આ દરમિયાન તેમણે મુસાફરો સાથે સંવાદ સાધવાનો પણ પ્રયત્ન કર્યો હતો. મુસાફરોએ હર્ષ સંઘવી સાથે સેલ્ફી પણ લીધી હતી. ગૃહ રાજ્યમંત્રીએ એક યુવકના પિતા સાથે વિડીયો કોલમાં વાત કરી હતી. યુવક પરીક્ષામાં પાસ થયો હોવાથી હળવી વાતચીત કરતા તેમની પાસેથી પેન્ડા પણ હર્ષ સંઘવીએ માંગીને આસપાસનું વાતાવરણ હળવું કર્યું હતું. આ સાથે જ મુસાફરો સાથે હળવી વાતો કરી હતી. મહત્વપૂર્ણ છે કે લોકોનો પ્રેમ જીતવા માટે નેતાઓ દ્વારા અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. ત્યારે લોકસભા 2024 ચૂંટણીને હજુ ઘણો સમયની રાહ જ હોવા છતાં અત્યારથી જ ભાજપ દ્વારા જે રીતે કમર કસવામાં આવી રહી છે તે જોતા હર્ષ સંઘવીએ ટૂંકા સમયગાળામાં આ બીજી વખત ટ્રેનનો પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.